વિશ્વ ટીબી દિવસ 2023ને લઈને સુરતમાં નવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા મેડિકલ કોલેજ ખાતેથી ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પિરેટરી મેડિસિન ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર સુરત દ્વારા વોલ્કેથોનનું આયોજન કરાયું હતું અને ટીબીની જાગૃતિ લાવવાનો પ્રયાસ કરાયો છે. વિશ્વ ટીબી દિવસ 2023ની ઉજવણી લઈને સુરત નવી સિવિલ હોસ્પિટલ પાસે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ કિડની બિલ્ડિંગ ખાતેથી ડિપાર્ટમેન્ટ ઓફ રિસ્પિરેટરી મેડિસિન ડિસ્ટ્રિક્ટ ટીબી સેન્ટર સુરત અને ગવર્મેન્ટ મેડિકલ કોલેજ દ્વારા ટીબી લઈને જનજાગૃતિ માટે વર્કથોનું આયોજન કરવામાં આવ્યું હતું. સવારે કિડની હોસ્પિટલથી નીકળેલી રેલીમાં મોટી સંખ્યામાં સ્ટાફ સહિત લોકો પણ જોડાયા હતા. ડૉક્ટર પારુલ વડગામાં સુરત સિવિલ હોસ્પિટલમાં ટીબી જજ વડા તરીકે ફરજ નિભાવું છું. મારી સાથે છે ડૉક્ટર દિનેશ વસાવા જે ડિસ્ટ્રિક્ટ ટીબી ઓફિસર છે, સાથે અચ્યુત કંથારિયા જે અમારા નોડલ ટીબી ડીઆર સેન્ટરના કોઓર્ડિનેટર છે, આ રેલીના કોઓર્ડિનેટર એવા ડૉક્ટર જિગ્નેશભાઈ ગેંગડિયા અને ડૉક્ટર આશીષ જે મેડિકલ ઓફિસર છે. એટલું કહેવા માંગીશ કે આજે અમારા ડીનશ્રી ડૉક્ટર હિતમરા મહેતા મેડમ અને ગોવેકર સાહેબ ડૉક્ટર ગણેશ ગોવેકર જે અમારા સુપ્રિન્ટેન્ડન્ટશ્રી છે એમની અધ્યક્ષતામાં આજે સુરત સિવિલ ખાતે 900થી વધારે વ્યક્તિઓની વોકાથોન થઈ છે. બધા બહુ જ ખુશ છે અને બધા એટલા બધા કટિબદ્ધ છે કે 2025 સુધી આપણે ટીબીનું ઉન્મૂલન એલિમિનેશન કરવાનું જ છે, જે આપણા માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબનું સપનું છે. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લગભગ કેટલા બધા રૂપિયા આની પાછળ દરેક પેશન્ટ પાછળ ખર્ચી રહી છે. બધા પેશન્ટ્સનું ટ્રીટમેન્ટ ફ્રી છે. જે જટિલ ટાઈપના ટીબી હોય એમાં વિડાકુલિન નામની દવા વપરાતી હોય એ ટ્રીટમેન્ટ બી 14 લાખ રૂપિયાની ટ્રીટમેન્ટ સરકાર દ્વારા દરેક દર્દીને ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવે છે અને સાથે સાથે 7-8 હજાર રૂપિયાનું નિદાન પણ ફ્રી આપવામાં આવે છે. તો જ્યારે આટલું બધું નિદાન ફેસિલિટી અને ટ્રીટમેન્ટ ફેસિલિટી ફ્રી ઓફ કોસ્ટ આપવામાં આવતી હોય તો એનાથી સારી વ્યવસ્થા શું જોઈએ? તો એ વ્યવસ્થા ખાલી સુરત સિવિલ નહીં પણ ગામડાની પીએચસી સુધી પણ એ વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો અમારે મીડિયા થકી એ મેસેજ પહોંચાડવો છે કે ગામડા સુધી આ વિડીયો જાય, લોકોને ખબર પડે કે પીએચસી સીએચસી હેલ્થ સેન્ટર કોઈપણ જગ્યાએ તમે જો એમ કહો કે અમારે ટીબીનું નિદાન કરવું છે તો એ કમ્પ્લીટલી ફ્રી છે. કલ્ચર રિપોર્ટ કમ્પ્લીટલી ફ્રી છે, પીસીઆર ટેસ્ટ કમ્પ્લીટલી ફ્રી છે અને ટ્રીટમેન્ટ કોઈપણ પ્રકારની હોય એ પણ તદ્દન ફ્રી છે. સુરત નવી સિવિલ હોસ્પિટલ કેમ્પસના કિડની હોસ્પિટલ પાસેથી નીકળેલી રેલીમાં ટીબી અંગે જાગૃતિ લાવતા પોસ્ટર પણ રજૂ કર્યા હતા. અઝર કુરશી સાથે હર્ષદ સિંહ.